હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર 55 સોલ્યુશન જોશું. તાજેતરમાં અમેરિકાની સ્ટ્રેસો લોન્ચ નામની કંપની દ્વારા અમેરિકામાં ક્યાંથી વિશ્વના સૌથી મોટા વિમાનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે? એ મોઝાવેરણ, કેલિફોર્નિયા. સ્વતંત્ર ભારતની પ્રથમ મંત્રી પરિષદમાં સમાવિષ્ટ એકમાત્ર મહિલા મંત્રી કોણ હતા? ડી રાજકુમારી અમૃત કૌર. સમાનાર્થી શબ્દ આપો ભાતીગળ, સી દેશી. બ્લેન્ક ઓનલી સ્ક્રિપ્ચર સી હેડ હેઝ રીડ ઇટ્સ ધ ગીતા, સી ધ. શ્રેણી આપેલ છે 8 4 0 -4 -8 -12 ક્વેશ્ચન માર્ક. તો 4 4 ઘટાડો કરેલો છે, 8 -4 કર્યા તો 4 થયા, પછી 4 -4 કરીએ તો 0 થાય, બરાબર. પછી 0 માંથી 4 બાદ કરીએ તો -4, -4 માં પાછા -4 કરીએ તો -8, -8 -4 એટલે -12 થશે. તો -12 -4 કરવા પડે એટલે આપણે મળશે -16. ડી ઓપ્શન. કામ પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ ક્યારે ઉજવાય છે? સી 28 એપ્રિલ. કરંટ પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે? એ Ctrl+M. સંધિ જોડો પૂર્ણવતા આહુતિ, સી પૂર્ણાહુતિ. નીચેનામાંથી ક્યુ ભારતના પ્રશાસન પર વૈધાનિક નિયંત્રણનું એક સાધન નથી? સી ગૃહનું વિઘટન. મેંગેનીઝ કઈ ધાતુની બને છે? સી પાયરોલ્યુસાઇડ. પાવરપોઈન્ટમાં ઝડપી અને સરળ રીતે પ્રેઝન્ટેશન બનાવવાની રીત કઈ છે? સી ઓટો કન્ટેન્ટ વિઝાર્ડ. ગુજરાતના રાજવિત્તીય જવાબદારી અધિનિયમ કલમ 5 શેના લક્ષ્યાંકો નિયત કરવામાં આવ્યા છે? બી રાજવિત્તીય એકત્રીકરણ. ભારતના બંધારણના આમુખમાં નીચેનામાંથી કયું સંશોધન કરવામાં આવ્યું છે? સી 42 સંવિધાન સંશોધન દ્વારા. ગીવ એન્ટોનિમ ઓફ ઓગમેન્ટ, ઓગમેન્ટ એટલે વધારો. એ ડિમિનિસ, સ્પેલિંગમાં થોડીક મિસ્ટેક છે, DIMINISH આવી રીતે આવશે, એટલે ડિમિનિશ એટલે ઘટાડો. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો ખેતરમાં પંખી ઉડાડવા માટે કરેલો માળો. એ કરપો. WXYZ 4 ક્રમાનુસાર મહિનાના નામ છે, જેમાં ઝેડ મહિનો 29 દિવસનો મહિનો છે, તો W કયો મહિનો થશે? WXY અને ઝેડ મહિનાના 29 દિવસો છે, એટલે કે તે ફેબ્રુઆરી મહિનો હોય, બરાબર. ઝેડ તે ફેબ્રુઆરી, તો વાય જાન્યુઆરી, એક્સ ડિસેમ્બર હોય તો W નવેમ્બર, બરાબર. સી ડી ઓપ્શન નવેમ્બર. રાજ્ય પુનર્ગઠન આયોગ અધિનિયમ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? બી ઈસવીસન 1956. કયા ગ્રહને સૌથી વધારે ઉપગ્રહ છે? એ શનિ. ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ પ્રેસની સ્વતંત્રતાને સુનિશ્ચિત કરે છે? બી અનુચ્છેદ 19. સમાસ ઓળખાવો. આનંદ ઘેલો. બી તત્પુરુષ. મલેરિયાના રોગ માટે જવાબદાર સૂક્ષ્મજીવ કયો છે? બી પ્લાઝ્મોડિયા. કમ્પ્યુટરને ફરીથી ચાલુ કરવા માટે કીબોર્ડની કઈ કી વપરાય છે? ડી Ctrl+Alt+Delete. અનુચ્છેદ 80 મુજબ સંસદના 2 સત્રોની વચ્ચે વધારેમાં વધારે કેટલા દિવસનું અંતર હોવું જોઈએ? એ 6 માસ. પ્રથમ પંચવર્ષીય યોજના કોના મોડલ પર આધારિત હતી? એ હેરડ ડોમર. સંસદની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂર ક્યારે ઊભી થાય છે? એ કોઈ ખરડામાં મતભેદ થવાના પ્રસંગે. વન હુ ટોક્સ કન્ટિન્યુઅસલી ગીવ ધ વન વર્ડ, સી લોકાસિયસ.
નીચે આપેલામાંથી કઈ સંસ્થા આયોગ બંધારણીય નથી? તો ચૂંટણી પણ બંધારણીય છે, સંઘ લોક જાહેર સેવા આયોગ પણ બંધારણીય છે, રાજ્ય જાહેર સેવા આયોગ પણ બંધારણીય છે. ડી ઓપ્શન, નીતિ આયોગ, તે બંધારણીય નથી. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ટીબો બની જવો. સી, ગામ ઉજળ થઈ જવું. રુધિરનું તાપમાન કેટલા ફેરનહીટ હોય છે? તો ડી ઓપ્શન 98.6 ફેરનહીટ. કમ્પ્યુટરની ફ્લોપી ડિસ્કની રચનામાં કોનો ઉપયોગ થાય છે? ડી મેગ્નેટિક ડાય. છંદ ઓળખાવ. ચડકા તારો એ જ, પણ તું જ ખૂનની તલવાર છે. સી હરિગીત. ભારતીય સંસદ પદ્ધતિમાં સરકારી વિધેયક એટલે શું? તો સી, એવું વિધેયક કે જે મંત્રી દ્વારા રજૂ કરવામાં આવ્યું હોય. 1 મીટર બરાબર ખાલી જગ્યા નેનોમીટર, તો એ 10^-9. સાચી જોડણી શોધો. ડી ચિરંજીવીની. ઓટુમાં 2 ને નીચે લખવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? ડી સબસ્ક્રિપ્ટ. 2 કે વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે? બી સંસદ. ગુજરાતના કયા શૈક્ષણિક સંકુલ સંસ્થામાં આદિવાસી સંગ્રહાલય આવેલું છે? ડી ગુજરાત વિદ્યાપીઠ. વિરુદ્ધાર્થ શબ્દ આપો. મહેમાન એ યજમાન. વિચ વર્ડ ઇઝ રોંગ ફોર પ્લુરલ નંબર? સી લિપ્સ. ફોલ્ડરમાં આવેલ ફોલ્ડરને કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ સબ ડિરેક્ટરી. રાજ્યસભાની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? સી 3 ઓગસ્ટ 1952. જિલ્લા સ્તરે આયોજન કરવું અને જિલ્લા યોજના ઘડવી એવું આયોજન પંચે ક્યારે નક્કી કર્યું? બી ઈસવીસન 1979માં. લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને પદો ખાલી પડ્યા બાદ કેટલા સમયમાં ચૂંટણી કરવી જરૂરી છે? તો તેની ચૂંટણી હોતી નથી. ડી ઓપ્શન, આપેલ પૈકી એક પણ નહીં. ઇફ યુ વર્ક હાર્ડ યુ બ્લેન્ક પાસ ધીસ ટેસ્ટ? એ વુડ. સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવા આદિવાસીઓના ગોળ ગધેડાનો મેળો કયા જિલ્લામાં ઉજવવામાં આવે છે? બી દાહોદ. ડોસમાં સ્ક્રીન ક્લિયર કરવા માટે ખાલી જગ્યા કમાન્ડ વપરાય છે? એ CLS. પિથોરા કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે? એ રાઠવા. સંસદમાં કોરમની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આપવામાં આવેલ છે? બી અનુચ્છેદ 100. નાણાં પંચ મોટે ભાગે કયા ધોરણોને ધ્યાનમાં રાખીને રાજ્યો વચ્ચે કેન્દ્ર સરકારની ચોખ્ખી કર આવક વહેંચે છે? ડી ઉપરોક્તામાં, એટલે વિસ્તાર, રાજ્યના કરોને ઉઘરાવવાના પ્રયાસ અને ગરીબી. અવનીબેન ઇઝ ગુડ બ્લેન્ક ટીચિંગ ગુજરાતી? સી 8. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું? સી સન્મુખમ શેટ્ટી. ગુજરાતમાં સૌથી વિશાળ ક્ષેત્રમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? ડી ધોળાવીરા. નીચેનામાંથી ક્યુ હેન્ડ લેડ કમ્પ્યુટર પણ કહેવાય છે? તો પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ. ચિત્ર વિચિત્ર સ્વરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? બી સાબરકાંઠા. 30 સભ્યોની અંદાજ સમિતિ સંસદના કયા સદનની સમિતિ છે? એ નીચલા સદનની, એટલે કે લોકસભાની. ખાલી જગ્યા વિકલ્પની મદદથી સેલ અથવા સેલ વિસ્તારને નામ આપી શકાય છે? સી ઇન્સર્ટ વર્કશીટ એન્ડ નેમ. ચૂઝ ધ પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ગો. બી ગોન. તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાય છે? એ ભાદરવો. કેન્દ્ર સરકારનું બજેટ નીચે દર્શાવેલ વિભાગોમાંથી કયો વિભાગ તૈયાર કરે છે? એ આર્થિક બાબતનો વિભાગ. જામનગરમાં આવેલ ગોપ મંદિર નીચેના પૈકી કઈ કલા સ્થાપત્ય શૈલીના છે? એ ચાલુક્ય. રાષ્ટ્રપતિની વિરુદ્ધ મહાભિયોગનો પ્રયોગ કઈ બહુમતી પસાર કરી શકાય છે? ડી ઉપસ્થિત અને મતદાન કરવાવાળા સભ્યોના 2/3 બહુમતીથી. બ્લેન્ક ટુ રિંગ્સ હિયર ઓન માય લિટલ ફિંગર બિલોંગ ટુ બ્લેન્ક ગ્રાન્ડ મધર. એ ધીઝ એન્ડ માય. દેલવાડાના દેરાની બહારની ભાગમાં આવેલ 2 ગોખ કોના નામે ઓળખાય છે? સી લલિતા દેવી અને અનુપમા દેવી.
પંડિત રવિશંકર ક્યાં વાદ્ય સાથે સંકળાયેલા છે? એ સિતાર. ધરતીના ચિત્રકાર તરીકે કોણ જાણીતા હતા? શ્રી ખોડીદાસ પરમાર. નૌસેના દ્વારા નિર્માણ કરવામાં આવતા સ્વદેશી યુદ્ધ જહાજની ક્ષમતામાં વધારો કરવા માટે તાજેતરમાં નવી દિલ્હી ખાતે ક્યાં નવા સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે? એ વર્ચ્યુઅલ રિયાલિટી સેન્ટર. નિપાત ઓળખાવ. આ ખુલ્લી જગ્યામાં એક જ બંદીવાન ચાલતો હતો. બી જ રેખાંકિત શબ્દોનો ક્રુદન પ્રકાર ઓળખાવ. સાંભળનાર કોઈ હતું જ નહીં ને, તો નાર આવ્યું બરાબર, સાંભળનાર. તો સી ભવિષ્ય ક્રુદન. ગીવ સિનોનિમ ઓફ પ્રોપલ. પ્રોપલ એટલે ચલાવવું, તેનું સમાનાર્થી એ ડ્રાઈવ. કેન્દ્રીય તકેદારી કમિશનરની પસંદગી માટેના પસંદગી સમિતિના કોણ સભ્ય નથી? બી ભારતના મુખ્ય ન્યાયાધીશ. એક્સેલમાં ચાર્ટ વિઝાર્ડના ચાર સ્ટેપ પૈકી પ્રથમ સ્ટેપ ખાલી જગ્યા છે એ ચાર્ટ ટાઈપ. વોટ ઇઝ ધ ડિફરન્ટ બ્લેન્ક એડવાઇસ અને એડવાઇસ. સી બિટવીન. તાજેતરમાં મલાવીમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવેલી વિશ્વનું સૌપ્રથમ મલેરિયાની રસીનું નામ શું છે? બી આરટીએસ અથવા મોસ્કિરિક્સ. જનતા વોચ કોણે દોરી હતી? સી ભૂપેન ખખર. એમએસ વર્ડમાં પેજને ઊભું દર્શાવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? સી પોર્ટ્રેટ. અવર હોટ ઇઝ લિટલ બ્લેન્ક અવર આર્ટિઝ આર ગ્રેટ. એ બટ. તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. હટાણું એ ખરીદી. થાઇરોક્સિન ગ્રંથિ શરીરના કયા ભાગમાં આવેલી છે? બી ગળામાં. કયા કમાન્ડની મદદથી વિન્ડોને અલગ અલગ વિભાગમાં વહેંચી શકાય છે? એ સ્પ્લિટ. ધન વિધેયકને રાજ્ય વિધાનમંડળના કયા સદનમાં પ્રસ્તુત કરવામાં આવે છે? સી વિધાનસભા. ત્રિગુણી રસી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? તો ધનુર, ડિપ્થેરિયા અને ઉટાટિયા માટે ત્રિગુણી રસી વપરાય છે. ડી ટાઇફોઇડ માટે વપરાતી નથી. હેતલ ઇઝ મોર બ્યુટિફુલ ધેન પૂજા. ધેન ટી એચ એન એ. તાજેતરમાં વિશ્વના સૌથી શક્તિશાળી કયા રોકેટ દ્વારા સાઉદી અરેબિયાની એક કંપનીના ઉપગ્રહને સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે? બી ફાલ્કન હેવી. એક ટ્રેન 81 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી ચાલે છે. તે રેલવે ટ્રેકને બાજુમાં ઊભેલા એક વ્યક્તિને 12 સેકન્ડમાં પાર કરે છે. ટ્રેનની લંબાઈ શોધો. હવે પહેલાં સ્પીડ આપેલી છે, સ્પીડ કિમી પ્રતિ કલાકમાં આપેલી છે બરાબર, અને સમય સેકન્ડમાં આપેલો છે બરાબર. તો આ જે કિમી પ્રતિ કલાક છે તેને આ તમારે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે, અને ટ્રેનની લંબાઈ પણ તમે ઓપ્શનમાં મીટરમાં જ છે, એટલે કે પહેલાં કિમી પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડે. તો શું કરવાનું? 81 ગુણ્યા કિમી પ્રતિ કલાકને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા હોય તો 5/18 ગુણવા પડે, એટલે કે સ્પીડ બરાબર અંતર. તો અંતરમાં શું લેવાનું? ટ્રેનની લંબાઈ બરાબર. તો ડી ના છેદમાં ટી. ટી શું આપેલા છે? 12 સેકન્ડ. 9 × 2 = 18 અને 9 × 9 = 81. 2 × 6 = 12. તો ડી બરાબર તમને મળશે 6×5 = 30. 30 × 9 એટલે 270 મીટર. એ ઓપ્શન. ક્યાં અનુચ્છેદ અંતર્ગત એ વ્યવસ્થા છે કે કોઈ કર સંસદની સ્વીકૃતિ વગર લાવી શકાય નહીં અને વસૂલી શકાય નહીં? ડી અનુચ્છેદ 265. કયા પ્રકારની ફૂગ ખોરાક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે? એ મશરૂમ. અલંકાર ઓળખાવ. કામિની કોકિલા કેલી ગુંજન કરે. બી વર્ણસગાય. કોઈ એક ક્રિકેટ ટીમમાં કેપ્ટન વગર 10 ખેલાડીની સરેરાશ ઉંમર 20 વર્ષ છે, તેમાં કેપ્ટનની ઉંમર ઉમેરતા ખેલાડીની સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે, તો કેપ્ટનની ઉંમર કેટલી હશે? 10 ખેલાડી છે, સરેરાશ ઉંમર આપેલી છે 20 વર્ષ, તો ટોટલ ઉંમરનો સરવાળો કેટલો મળે? 20 × 10 એટલે કે 200 વર્ષ મળે બરાબર.
પછી શું કીધું, તેમાં કેપ્ટનની ઉંમર ઉમેરતા ખેલાડીની સરેરાશ ઉંમર 1 વર્ષ વધી જાય છે. હવે 10 ખેલાડી હતા ને કેપ્ટનની ઉંમર ઉમેરવામાં આવે એટલે કે 11 થયા વ્યક્તિ, તો 1 વર્ષ વધી જાય એટલે કે પહેલાં 20 વર્ષ હતી તો 21 વર્ષ થાય છે. બરાબર, તો 21 × 11 કેટલા થાય, તો 231 થાય. 231 માઇનસ 200 કરો તો કેટલા મળશે તમને, 31 મળે. બરાબર, તો કેપ્ટનની ઉંમર કેટલી હશે, 31 વર્ષ. એ ઓપ્શન. સોનાના આભૂષણ બનાવતી વખતે તેમાં કઈ ધાતુનું મિશ્રણ કરવામાં આવે છે, એ તાંબુ. બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે, બે પૈકી માત્ર પ્રથમ પાસા પર અવિભાજ્ય સંખ્યા મળવાની સંભાવના કેટલી, સી 1/2. ટર્ન ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, માય ટીચર ઓફન સેઝ ટુ મી, ઇફ યુ ડોન્ટ વર્ક હાર્ડ યુ વિલ ફેલ. તો ડી, માય ટીચર ઓફન સેઝ ટુ મી ધેટ આઈ વિલ ડોન્ટ વર્ક હાર્ડ. લીંબુમાં કયો એસિડ હોય છે, ડી સાઇટ્રિક એસિડ. નીચેનામાંથી કયા દરવાજા અમદાવાદમાં આવેલ નથી, બી તોરણ દરવાજો. ગાંધીનગર ને ગુજરાતનું પાટનગર કઈ સાલમાં બનાવવામાં આવ્યું, તો એ ઈસવીસન 1971.